So friends, before we move to the fourth scene, we just revise the point that what we have learned in second scene and third scene. Last video में जी आपने जो बीजा अने त्रिजा वीडियो ने आपने बात कर ली है, तो second scene में दे, we have seen that Arunima was hospitalized and became amputee. She lost her left leg. तेरी hospital में दाखल करवावी अने त्या तेरी पग घुमावियो, तेरी amputee बनी. But still, she did not lose her hope. And she was thinking about the Everest and record. તેણી હવે રેકોર્ડ વિશે, એવરેસ્ટ વિશે વિચારવા લાગી. ઇન ધ થર્ડ સીન શી હેડ ટુ પ્રૂવ હર સેલ્ફ. પોતાની જાતને તેણે સાબિત કરવાની હતી. નાવ હિયર વિથ ધ હેલ્પ ઓફ બચેન્દ્રી પાલ શી પ્રૂવડ હર સેલ્ફ એન્ડ શી વોઝ રેડી ફોર ધ એવરેસ્ટ. બચેન્દ્રી પાલની મદદથી તેણે પોતાની જાતને સાબિત પણ કરી અને હવે તેણી એવરેસ્ટ માટે તૈયાર થઈ. ઇન ધ ફોર્થ સીન વી કેન સી ધ સ્ટ્રગલ ટુ રીચ ધ ટોપ. અહીંયા ટોપ પર પહોંચવા માટે તેના સ્ટ્રગલ વિશે આપણે ચર્ચા કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ મૂવ ટુ ધ સીન નંબર 4. આઈ અરાઈવડ એટ ધ બેઝ કેમ્પ ઓન 11th April 2013. મિત્રો, અહીંયા જે જે જગ્યાએ આઈ આપેલું છે, આઈ એટલે નેરેટર, અને અહીંયા નેરેટર કોણ છે? અરુણિમા સિન્હા. તો આઈ એટલે કોણ સમજવું? અરુણિમા સિન્હા. આઈ અરાઈવડ એટ ધ બેઝ કેમ્પ ઓન 11th April 2013. 11 April 2013 અરુણિમા અરાઈવ પહોંચી એવરેસ્ટ બેઝ કેમ્પમાં પહોંચી ગઈ. એટલે 11 April 2013ના રોજ અરુણિમા એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી ગઈ. એક્ઝેક્ટલી 2 years હેડ પાસ્ડ સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. તો બિલકુલ 2 વર્ષ પૂરા થઈ ગયા હતા. સેના? તો આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. ચાલતી ટ્રેનમાંથી મને, એટલે અરુણિમાને, ફેંકી દેવાને 2 વર્ષ પૂરા થઈ ચૂકેલા હતા. એટ ધ કેમ્પ નો બડી સીમ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. કે કેમ્પની અંદર કોઈને ખબર ના હતી દેટ કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે મારી પાસે અનરિયલ કૃત્રિમ પગ છે, એવું કોઈને ખબર હતી નહીં. વન ડે, એક દિવસે, વાઇલ રિટર્નિંગ, પાછા ફરતી વખતે, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો, કે મારો ડાબો પગ જે છે સ્નોના કારણે, બરફના કારણે, જે બરફનો વરસાદ પડે ને મિત્રો, એને સ્નો કહેવાય, અને જે આપણે લોકલ બરફ જોઈએ ને તેને આઈસ કહેવાય. તો બરફના વરસાદના કારણે મારો પગ વેટ, એટલે ભીંજાઈ ગયો હતો. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ, અને તેના કારણે આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ, 2-3 વખત લપસી પણ ગઈ ઓન ધ સ્લીપરી સરફેસ, જે ચીકણી સપાટી, લપસી જાય તેવી સરફેસ, એટલે સપાટી પર 2-3 વખત લપસી પણ ગઈ. આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. મેં આ આર્ટિફિશિયલ કૃત્રિમ પગ છે સૂર્યપ્રકાશમાં મૂક્યો. વાય? ટુ ડ્રાય, સુકાવા માટે. એટ દેટ ટાઈમ, તે વખતે, સમ ફોરેનર્સ રિયલાઇઝ દેટ, કેટલાક વિદેશીઓને ખબર પડી, ખ્યાલ આવ્યો, જોયું દેટ કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારી પાસે તો એક જ પગ છે. આફ્ટર દેટ માય ટીઆરપી સોર્ટ, અને ત્યાર પછી મારું ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, અથવા તો આપણે એવું કહી શકીએ કે નામના ખ્યાતિ, કે મારી ખ્યાતિ, મારી નામના, મારી પ્રસિદ્ધિ સોર્ટ એકદમ જ વધવા લાગી. નાવ મિત્રો, ક્વેશ્ચન અહીંયા મેં 3 ક્વેશ્ચન આપેલા છે. લેટ સી વન ઓફ ધેમ એન્ડ અધર્સ યુ કેન ડુ યોર ઓન. ધ ફર્સ્ટ ક્વેશ્ચન, વેન ડીડ શી અરાઈવ એટ ધ બેઝ કેમ્પ. અરુણિમા શી, તેણી ક્યારે બેઝ કેમ્પમાં પહોંચી? તો શી અરાઈવ એટ ધ બેઝ કેમ્પ ઓન 11th April 2013. એકદમ સહેલા ક્વેશ્ચન્સ મૂકેલા છે મિત્રો, જેથી કરીને તમે આ ટોપિક, જે ટોપિક ચાલે છે તે સમજ્યા છો કે નહીં તે ખ્યાલ આવે. ના, ગો ફોરવર્ડ, ગો અહેડ. બાકીના 3 ક્વેશ્ચન્સ તમે જાતે કરી લેજો મિત્રો, અને કોઈ ક્વેરી હોય તો યુ કેન આસ્ક મી. લેટ્સ ગો અહેડ. તો આઈ પુશ્ડ ફોરવર્ડ દો માય શાર્પા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. તો આઈ પુશ્ડ ફોરવર્ડ, હું મારી જાતને આગળ ધકેલી રહી હતી, એટલે હું આગળને આગળ વધી રહી હતી. દો માય શાર્પા કેપ્ટ ઇન્સિસ્ટિંગ મી, પણ મારો શાર્પા, મારો સાથીદાર, કેપ્ટ ઇન્સિસ્ટિંગ, મને વિનંતી કરી રહ્યો હતો, આજીજી કરી રહ્યો હતો દેટ કે આઈ શુડ રિટર્ન, મારે અહીંથી પાછા ફરી જવું જોઈએ. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ.
what happens afterwards doesn't matter anymore. I told Nima Kancha firmly, એટલે વિનમ્રતાપૂર્વક. અરુણિમાએ વિનમ્રતાપૂર્વક નીમા કાંચાને એના શેરપાને કહ્યું, આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. સમિટ એટલે ટેકરી, કે ટેકરી સુધી, ટોચ સુધી પહોંચવા માટે મારી પાસે ઇનફ ઓક્સિજન, પૂરતું ઓક્સિજન છે. એન્ડ હોઇસ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને મારા દેશના ઝંડાને ફરકાવવા માટે, ત્યાં લહેરાવવા માટે મારી પાસે પૂરતું ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ, ત્યાર પછી શું થશે, ડઝન્ટ મેટર એનીમોર, મને કંઈ પડેલી નથી, મને કંઈ વાંધો નથી, એવું વિનમ્રતાપૂર્વક અરુણિમાએ જવાબ આપ્યો. દેન ત્યાર પછી શું થયું મિત્રો, તો જોઈએ. રિમેમ્બર નાવ હિયર અરુણિમા એક સલાહ, ગીવ એન એડવાઇસ, એક સલાહ આપે છે. રિમેમ્બર, યાદ રાખજો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. નન કેન ડિફીટ યુ, તમને કોઈ હરાવી શકતું નથી, અન્ટિલ યુ કન્સીડ, જ્યાં સુધી તમે ન હારી જાઓ. તમે કન્સીડ એટલે તાબે થઈ જવું, સરેન્ડર કરી દેવું, જ્યાં સુધી તમે સરેન્ડર ના કરો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. મિત્રો તમને પેલું સેન્ટન્સ યાદ છે એક મૂવીનું, સુલતાન કો સિર્ફ સુલતાન હરા સકતા હૈ, ધ સેમ હિયર, કે તમે તમારી જાતે ન હારી જાઓ ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, હા, ઓકેઝનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ, પણ ઓકેઝનલ એટલે પ્રસંગોપાત, કોઈ કોઈક વાર, કે પ્રસંગોપાત તમને ફેલિયર, નિરાશા મળશે, દેટ વિલ ચેક યુ, એ તમને તમારી ચકાસણી કરશે. બટ કીપ ટ્રાઇંગ, તમારે ચાલુ જ રાખવાનું છે, છોડી દેવાનું, તમારા પ્રયત્ન ચાલુ જ રાખવાના છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. ઓપોર્ચ્યુનિટી એટલે તકના કેટલાક દરવાજાઓ સર્ટેનલી ચોક્કસ ખુલવાના જ છે, જો તમે પ્રયત્ન કરશો એટલે તમને તક મળવાની જ છે. દેન આઈ કુડ સી હિમ, પછી મેં જોયું, આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી, મેં જોયું એ મારો પીછો કરે, એટલે મારી પાછળ, મને અનુસરી રહ્યો છે, મારી પાછળ આવી રહ્યો છે. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, કે હું મારી જાતને ઘસેડીને ઉપર લઈ જઈ રહી, ટોપ ટેકરી તરફ લઈ જઈ રહી. ધ ડ્રેગ વોક, ડ્રેગ વોક, ડ્રેગ વોક કન્ટિન્યુ ટિલ ઇટ ફાઇનલી હેપન. તો ઘસેડવું, ચાલવું, ઘસડાવવું, ચાલવું, એવું કન્ટિન્યુ ચાલુ રહ્યું. ક્યાં સુધી? ટિલ ઇટ ફાઇનલી હેપન, એટલે જ્યાં સુધી હું ટેકરી પર પહોંચી જાઉં ત્યાં સુધી ઘસેડવાનું, ચાલવાનું, ઘસેડવાનું, એટલે તકલીફો ભર્યો છેલ્લો ચઢાણ રહ્યો. નાવ મિત્રો, ક્વેશ્ચન ટાઈમ અગેન. અહીંયા પણ થોડા ક્વેશ્ચન છે, અને ક્વેશ્ચન આપવાનો હેતુ મિત્રો એટલો જ છે કે યુ કેન અન્ડરસ્ટેન્ડ દેટ જે કંઈ પણ આપણે ભણી ગયા છે તે તમે સમજી ગયા છો કે કેમ. દેટ્સ ધ ઓનલી પોઈન્ટ ટુ ગીવ ધ ક્વેશ્ચન્સ, એટલા માટે જ અહીંયા પ્રશ્નો આપવામાં આવે છે, પ્રેક્ટિસ પણ થઈ જાય અને તમને આગળનો પોઈન્ટ પણ સમજાય. હિયર દે આર થ્રી ક્વેશ્ચન્સ, લેટ સી વન ઓફ ધેમ. વોટ ડીડ શી રિપ્લાય ટુ શાર્પા? શાર્પાને, એના સાથીદારને અરુણિમાએ શું જવાબ આપ્યો? તો શું જવાબ આપ્યો? શી હેડ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ ધ હર કન્ટ્રીઝ ફ્લેગ, કે સમિટ સુધી પહોંચવા માટે તેની પાસે પૂરતું ઓક્સિજન છે અને પોતાના દેશના નામે રેકોર્ડ કરવા માટે, ઝંડો લહેરાવવા માટે તેની પાસે પૂરતું ઓક્સિજન છે. બાકીના ક્વેશ્ચન્સ તમારે કરવાના છે. નાવ ધ લાસ્ટ પાર્ટ ઓફ ધ લેસન. ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 આઈસ ટેબલ. હવે તે ટોચ પર, સમિટ પર, ટેકરી પર પહોંચી ગઈ છે. નાવ તે કહે છે ધ ટોપ, જે ટેકરી જે છે ઇઝ સ્મોલ, એ નાની છે. કેટલી નાની? જાણે કે 20x20 એક આઈસ ટેબલ, બરફનું ટેબલ હોય એ પ્રમાણે લાગતું હતું. આઈ સો, મેં જોયું સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ ઓફ પ્રાઉડલી. તો મેં જોયું સેવરલ, સેવરલ એટલે ઘણા બધા ફ્લેગ, ઝંડાઓ, ત્યાંની જે ઝંડાઓ જે છે, દેશના જે ધજા જે છે, ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. ફ્લટરિંગ એટલે ફરકવું, પ્રાઉડલી અભિમાનથી ઘણા બધા દેશના, અલગ અલગ દેશના ઝંડાઓ ફરકી રહ્યા છે. આઈ હેડ લીવ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ. મેં ઘણી બધી વખતે આ ક્ષણ, આ પલ, આ સમય મેં જીવી લીધી. એમાં મારા મગજની અંદર આ ક્ષણ મેં ઘણી બધી વખતે જીવી લીધી. મારી જિંદગી પૂરી થઈ ગઈ એવું લાગ્યું. દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ દેટ, મારી પાસે શબ્દ નથી કહેવા માટે. ફાઇનલી આઈ હેડ અરાઈવ, હું પહોંચી ગઈ, મેં રેકોર્ડ કરી લીધો, એ કહેવા માટે મારી પાસે શબ્દ નથી.
At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. કે 21 મે 2013 ને સવારે 10:55 આ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હું દુનિયાની સૌથી ઊંચી જગ્યાએ ઊભી હતી. ઓન ધ વર્લ્ડ કે દુનિયાની સૌથી ઊંચી જગ્યાએ હું ઊભી હતી. આઈ ફીલ્સ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. શું અનુભવી રહી છે તો કે ડાન્સિંગ, ડાન્સ કરવાનું, નાચવાનું, ક્રાઇંગ, રડવાનું એન્ડ લાફિંગ એટ ધ સેમ, એક જ સમયે તેને નાચવાનું, કૂદવાનું, રડવાનું, હસવાનું એને મન થયું છે. એટલે શી ડી નોટ હેવ ધ ફિલિંગ દેટ વોટ ટુ સે, વોટ ટુ ડૂ. હવે તેની ખબર નથી પડતી કે હવે શું કરવું. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ, કે મારું મગજ જે છે તે કેલિડોસ્કોપ ઓફ ઇમોશન, લાગણીઓનું કેલિડોસ્કોપ, એટલે ગૂંચવણું ભરું મારું મગજ ગૂંચવાઈ ગયું, લાગણીઓથી ગૂંચવાઈ ગયું છે. કેલિડોસ્કોપ એટલે મિત્રો રંગો, જે અલગ અલગ કલર ભેગા થાય. ઇટ ઇઝ હાર્ડ ટુ ફાઇન્ડ આઉટ ધ સિંગલ કલર, એક જ કલરને શોધવો મુશ્કેલ બને. હું એનો ફોટો મૂકીશ મિત્ર, તમે સમજી શકશો કે વોટ ઇઝ ધ કેલિડોસ્કોપ. તો લાગણીઓથી મન જે છે ગૂંચવાઈ ગયું છે. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઈવ, દરેકને જીવવા માટે કંઈ ને કંઈ કારણ હોય છે. મે બી દિસ વોઝ માઇન, કદાચ મારું આ કારણ હશે, એટલે દેશના નામે રેકોર્ડ બનાવવો એ મારા માટેનું એક કારણ બનેલું હશે. એવરેસ્ટ પાર કરવું એ મારા માટેનું કારણ બની ગયું છે. આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારા દેશનો ઝંડો પકડ્યો. એન્ડ રેઝ્ડ બોથ માય હેન્ડ્સ, અને મારા બંને હાથ ઊંચા, હાઈ અપ, મારા બંને હાથ ઊંચા કર્યા. ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, મારા દેશનો નામે રેકોર્ડ રજિસ્ટર કરવા માટે, નોંધાવવા માટે મેં મારા હાથમાં ઝંડો લીધો, હાથ ઊંચા કર્યા અને મારા દેશના નામે રેકોર્ડ નોંધાવી લીધો. મિત્રો અહીંયા સી નંબર 4 પણ પૂરું થાય છે અને સાથે સાથે લેસન પણ પૂરું થાય છે. અહીંયા ક્વેશ્ચન્સ આર ગીવન, હેર ધ ક્વેશ્ચન્સ આર ઓલ્સો ગીવન, અહીંયા પણ પ્રશ્ન આપવામાં આવેલા છે. એન્ડ એઝ યુઝવલ ધીસ ક્વેશ્ચન શુડ બી ડન બાય યુ, એન્ડ ઇફ યુ હેવ એની ક્વેરી રિગાર્ડિંગ ઇટ યુ કેન આસ્ક મી. આના માટે કોઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. ગ્લોઝરી આર, ગ્લોઝરી ઇઝ ઓલ્સો ગીવન એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો. વિડીયોના અંતે એક ગ્લોઝરી પણ છે, તમે નોટ ડાઉન કરી લેજો. સિનોનિમ્સ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે અને તેના મિનિંગ, ગુજરાતી મિનિંગ તમારે જાતે લખવાના રહેશે. થેન્ક યુ વેરી મચ.